નમસ્કાર, કેમ છો? વોટ્સ અપ? હે હે, વેલકમ ટુ મિર્ચી ગુજરાતી યુટ્યુબ ચેનલ. હું છું આરજે પરિમા. એન્ડ વેલ, મારા લાઈફની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે જોઈ લઈએ. શું પહેરું? વેલ, આઈ નો, બિગ પ્રોબ્લેમ. અને મને એ પણ ખબર છે કે આ મારા એકલાની પ્રોબ્લેમ નથી, ધીસ ઇઝ યોર પ્રોબ્લેમ ટુ. હેના, વેલ, લાઈફમાં પ્રોબ્લેમ્સ તો હોવાની છે. યાદ છે નાનપણમાં જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપે તો એક ફોર્મ્યુલા હોય છે, એન્ડ ફોર્મ્યુલા લગાડ્યા પછી સોલ્યુશન આવી જાય છે. સો બેસિકલી ફેશનના, ક્લોથ્સના, જ્યુવેલરીના, એક્સેસરીઝના કોઈ પણ પ્રોબ્લેમ્સનો ફેશન ફોર્મ્યુલા છે મારી પાસે. Fashion formula with RJ Parima. સૌથી પહેલા લેટ્સ ગો બેક ટુ સ્કૂલ. સ્કૂલમાં યાદ છે જ્યારે પ્રાઇમરી સેકન્ડરી કલર્સ શીખવાડ્યા હતા? પ્રાઇમરી કલર્સ છે યેલો, બ્લુ, રેડ. અને જે કલર કોમ્બિનેશન્સ નાનપણમાં શીખવાડ્યા હતા, આઈ થિંક એ હમણાં પણ આપણને કામ લાગશે. એન્ડ હાઉ? લેટ્સ બિગિન ફ્રોમ ધ વોર્ડરોબ. સૌથી પહેલાં તો કલર કોમ્બિનેશન, જ્યારે કલર્સની વાત આવે, એક એવી વસ્તુ આપણા બધાની પાસે હોય છે, બ્લુ ડેનિમ. ડાર્ક બ્લુ હોય કે બ્લેક કલરની ડેનિમ, આ હોવી જ જોઈએ. કારણ કે જેવી રીતે બટાકા બધા જ શાક સાથે વપરાય છે, એન્ડ ઇટ્સ અમેઝિંગ, બ્લેન્ડ થઈ જાય છે. પછી ભીંડા હોય કે વટાણા, ઇટ્સ યમ, રાઈટ? એવી જ રીતે બ્લુ એન્ડ બ્લેક ડેનિમ હોય, એની સાથે સાથે બ્લેક એન્ડ વ્હાઈટ કલર. બાકી શું બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, વિલ ગેટ દેર. બટ ફિલહાલ લેટ્સ ટોક અબાઉટ કલર્સ એન્ડ કલર કોમ્બિનેશન્સ. ફર્સ્ટ ટાઈપ, જે બહુ બધા લોકો યુઝ નથી કરતા બટ સમટાઈમ્સ ઇટ્સ ગુડ ટુ હેવ, એ છે મોનોક્રોમ. મોનોક્રોમ એટલે એક જ કલરની આજુબાજુ, બહુ દૂર નહીં જવું, બહુ જ એક્સ્ટ્રીમ કલર્સ એ અને ઝેડ નહીં લેવું, પણ બહુ સિમ્પલ કલર, એક કલર પણ એની આજુબાજુ. એક્ઝામ્પલ, વ્હાઈટ, ગ્રે એન્ડ બ્લેકનું કોમ્બિનેશન એઝ વન મોનોક્રોમ. તો ધેટ કાઇન્ડ ઓફ બ્લુ પ્લસ બ્લુ કોમ્બિનેશન ઇઝ કમ્પ્લીટલી ઓકે. એ અગેન ઇઝ અ પાર્ટ ઓફ મોનોક્રોમ. થોડું વિચારીને એની સાથે પ્લે કરવું બહુ જરૂરી છે, બીકોઝ એક રોંગ કલર એન્ડ વોર્ડરોબ ડિઝાસ્ટર થઈ શકે છે. યુ ડોન્ટ વોન્ટ ધેટ, રાઈટ? બિલકુલ પી નહીં. વેલ, મૂવિંગ ઓન ટુ ઇઝી કલર્સ, જે છે કોન્ટ્રાસ્ટ કલર્સ. નાનપણથી જે સેકન્ડરી ચાર્ટ અને પ્રાઇમરી ચાર્ટને કઈ રીતે મિક્સ કરવું ને બેલેન્સ કરવું ટીચર શીખવાડતા હતા, અને આપણે જરા પણ ધ્યાન નહીં આપતા હતા, કારણ કે ડ્રોઈંગ ક્લાસ છે, આર્ટ ક્લાસ છે, કંટાળો આવે, એન્ડ ઇટ્સ લાઈક અ ફ્રી પીરિયડ. બટ હવે કામ લાગશે, ઇટ્સ સુપર ઇઝી. કઈ રીતે કરવું? વેલ, આઈ એમ ગોના હેલ્પ ઇટ આઉટ. થોડાક એવા કલર કોમ્બિનેશન્સ પણ એડ ઓન બતાવવાની છું જે તમે ટ્રાય કરી શકો છો. સ્ટાર્ટિંગ વિથ, મારી પાસે જે કલર કોમ્બિનેશન્સ છે, બેસિક્સ, ઇટ્સ ગો વિથ ધેટ. સૌથી પહેલા કોન્ટ્રાસ્ટમાં રેડ. રેડ ઇઝ લાઈક સુપર હોટ કલર, અને સુપર હોટ કલરની ડેફિનેટલી પેરઅપમાં જઈ શકે છે યલો. ઘણા લોકો પેર કરે છે પિંકને પણ, બટ ડિપેન્ડ, જો તમે બહુ જ ઓપન ટુ ઇટ હો, બહુ જ એક્સપેરિમેન્ટલ હો, તો તમે રેડ સાથે પિંક પેર કરી શકો છો. બટ રેડ સાથે ઓરેન્જ એન્ડ યલો કોન્ટ્રાસ્ટમાં ઓલવેઝ ગોઝ. એન્ડ એઝ આઈ સેડ કે બ્લેક એન્ડ વ્હાઈટ તો બધાની સાથે જાય જ છે, બટ કોન્ટ્રાસ્ટની વાત કરીએ હમણાં તો રેડ એન્ડ યલો ઇઝ ધ ફર્સ્ટ કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન. અપ નેક્સ્ટ ઇઝ ઓલિવ ગ્રીન કલર. આ કલર મને બહુ જ ગમે છે, એન્ડ ધીસ કલર ઇઝ ઓલ્સો ઇન ટ્રેન્ડ. સો એક કંઈક એવી વસ્તુ તો તમારી પાસે હોઈ શકે છે. ઇટ કેન બી અ સ્કર્ટ, ઇટ કેન બી અ ટી શર્ટ, કોઈ પણ વસ્તુ જે આ ઓલિવ ગ્રીન કલરની હોય. હવે કોન્ટ્રાસ્ટની વાત કરીએ તો આ બટન્સ દેખાય છે, ઇટ્સ બીજ કલર, બ્રાઉનિશ બીજ કલર. સો બ્રાઉન પણ નથી, બટ ઇટ્સ ઇન લાઇટર ટોન, અને ઓલિવ ગ્રીન સાથે પરફેક્ટ કોમ્બિનેશન થાય છે. સો બેસિકલી તમે ડેનિમ અને ટી શર્ટ્સ પેર કરી રહ્યા છો, તો ઓલિવની સાથે નીચે બીચ કલરનું ડેનિમ હોય કે પલાઝો હોય, એ પેરઅપ કરી જ શકો છો. કોન્ટ્રાસ્ટ નંબર 3, વન ઓફ માય ફેવરિટ, વેલ, ગ્રે કલર છે. આ ટી શર્ટમાં આઈ હેવ ધીસ પિંક બોઝ એટ ધ બેક, આ બેકનું છે. એન્ડ પિંક એન્ડ ગ્રે કોમ્બિનેશન છે જે બહુ જ સટલ છે અને બહુ જ સ્વીટ સ્વીટ લાગે છે, એન્ડ આઈ થિંક ઇટ્સ પર્સનલી માય ફેવરિટ. વેલ, જ્યારે પણ આપણે ગ્રે કલરની કોઈ પણ વસ્તુ પહેરીએ છીએ, યુ વોન્ટ ટુ પેર અપ વિથ સમથિંગ, યુ કેન ગો વિથ લાઇટ પિંકિશ લિપસ્ટિક, વેલ, પિંક કલરના હીલ્સ હોય કે બેલીઝ હોય, એની સાથે પેર કરી શકાય છે. બટ હવે આઈ થિંક યુ બેસિક ઇનફ આઈડિયા, એન્ડ ઇફ નોટ તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો, ઓર એલ્સ મેસેજ પણ કરી શકો છો એની ટાઈમ. મૂવિંગ ઓન ટુ અ બિગ નો નો. ઘણી બધી વાર આપણે આવા એક્સપેરિમેન્ટ કરવા જઈએ ત્યારે એવા કોમ્બિનેશન્સ બનાવી નાખતા હોય છે, ધેન
એ આપણે રિગ્રેટ કરીએ. વેલ, લેટ મી ટેલ યુ કે અ બિગ નો નો કેન બી ગોલ્ડન એન્ડ સિલ્વર. બહુ જ ઓછા લોકો છે જે બહુ જ સારી રીતે આ બંને કલર્સને એક સાથે પુલ કરી શકે છે. ગોલ્ડન અને સિલ્વર બંને બહુ જ ઇન્ડિવિજ્યુઅલી અમેઝિંગ કલર્સ છે. સો આઈ ફીલ કે એ બંનેને ઇન્ડિવિજ્યુઅલી એપ્રિશિએટ કરવું જોઈએ અને એની સાથે ઇન્ડિવિજ્યુઅલી એક્સપેરિમેન્ટ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ગોલ્ડન છે બ્લેક સાથે પેર કરી શકાય એન્ડ રેડ સાથે પેર કરી શકાય. ઓલ્સો એટ ધ સેમ ટાઈમ સિલ્વર છે ગોઝ વિથ બ્લેક, સિલ્વર છે ગોઝ વિથ ઇવન પિંક એઝ આઈ સેડ. સેકન્ડ ઇઝ અ બિગ નો નો માં વ્હાઇટ અને ઓફ વ્હાઇટ કલર. વ્હાઇટ કલર ઇઝ માય ફેવરેટ, બટ વ્હાઇટ કલરને ક્યારેય ઓફ વ્હાઇટ કલર સાથે, જે ક્રીમિશ કલર હોય કે પીચિશ કલર હોય, એની સાથે ઇટ ડઝન્ટ રિયલી ગો. સો ઇફ યુ આર રિયલી શ્યોર કે મારે આ જોઈએ છે, ધેન ગો અહેડ, બટ ઇટ્સ અ બિગ નો નો જ્યારે ઓફ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કલર્સ આપણે સાથે પેર કરીએ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મલ્ટી કલર. જ્યારે એટલા બધા કલર્સ એક સાથે ભેગા થાય તો ઇટ ઇઝ દિવાળી યાર, ઓબ્વિયસલી. વેલ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ મલ્ટી કલર. ઓલવેઝ કોઈ પણ મલ્ટી કલર ડ્રેસ હોય કે ટી શર્ટ હોય, ઇવન ફોર બોયઝ કોઈ પણ વસ્તુ મલ્ટી કલર તમે ચૂઝ કરો, દેર ઇઝ ઓલવેઝ અ કલર ટુ ફોલ બેક. પછી એ જ્વેલરી સિલેક્શન માટે હોય કે લાઇનર સિલેક્શન, ઇવન મેકઅપ સિલેક્શન માટે. તો મલ્ટી કલરમાં એક કલર બેસિક હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ધીસ ટોપ, આમાં બ્લેક કલર ઇઝ ધ બેસિક કલર. ધીસ ઇઝ અનધર મલ્ટી કલર, બટ આમાં પિંક, શાન, બીજ બધા મિક્સ કલર્સ છે. હવે આમાં મારે ફોર એક્ઝામ્પલ લાઇનર કરવું હોય, દેન આઈ કેન ગો ફોર મેબી અ પિંક, બોલ્ડ કરવું હોય તો શ્યામ કલર પણ ઇફ આઈ હેવ. બટ અગર મારે જ્વેલરી સિલેક્ટ કરવી હશે, દેન વિથ બીજ સિલ્વર એન્ડ ગ્રે વુડ બી અ નો નો. સો દેટ્સ વાય આઈ વુડ ગો વિથ ગોલ્ડન કલરના સ્ટફ. સો ઇટ્સ ઇઝી દેટ વે કે આપણી પાસે જે વસ્તુ હોય એમાંથી જ કોન્ટ્રાસ્ટ કરીને અને શું મેચ કરે છે બંને જોઈને વી કેન વર્ક ઓન ઇટ. બસ, સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ ઓફ ફેશન ફોર્મ્યુલા વિથ આરજે પરિમા. બાય બાય, ટેક કેર, જતેન થીએમો. ધીસ ઇઝ મી પરિમા સાઇનિંગ ઓફ. સી યુ ઓન ધી અધર સાઇડ. મિર્ચી સિંડીવાલે, ઓલવેઝ ખર્ચ.